સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે અમીરગઢના કિડોતર ગામની ઘટના છે. પરણિતાને ભગાડી જનાર સામે હત્યાની ફરિયાદ કરવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં પુત્રની હત્યા કરવામાં આવી છે. મહિલાએ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. તો પુત્રની હત્યા બાદ આરોપીએ મહિલાને ધમકી પણ આપી છે. તો મહત્વપૂર્ણ છે કે અહીં જે સમગ્ર બાબત સામે આવી રહી છે બનાસકાંઠા વિસ્તારની આ બાબત છે કે જ્યાં પરિણીતાને ભગાડી જનાર સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમ પ્રકરણમાં પુત્રની હત્યા કરવામાં આવી હતી તો મહિલાએ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. તો પુત્રની હત્યા બાદ આરોપીએ મહિલાને ધમકી પણ આપી છે. પરિણીતાને ભગાડી જનાર સામે હત્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે ત્યારે સમગ્ર બાબત જે સામે આવી રહી છે પ્રેમ પ્રકરણ ની બાબત હોય તેવું માહિતી અત્યારે સામે આવી રહી છે. પ્રેમ પ્રકરણમાં પુત્રની હત્યા કરવામાં આવી છે તો મહિલાએ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો પણ નોંધાવ્યો છે. મહિલાએ ખુદ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પુત્રની હત્યા બાદ આરોપીએ મહિલાને ધમકી પણ આપી છે. તો અમીરગઢના કિડોતર ગામની આ સમગ્ર ઘટના છે. આ અંગે વધુ માહિતી આપવા માટે મારી સાથે મારા સંવાદદાતા રામલાલ મીણા જોડાઈ ચુક્યા છે ફોનલાઈન પર. રામલાલ, જે પ્રમાણે સમગ્ર બાબત જે સામે આવી રહી છે શું વધુ વિગત છે આ અંગે? ચોક્કસપણે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાનું જે બાલોદરા ગામ છે, જે બાલોદરા ગામની કેડોતર ગામની જે પરણિત છે તેમને બાલોદરા ગામનો શખ્સ બાઇક પર બેસાડીને ભગાડી ગયો હતો. ત્યારબાદ જે પરણિત મહિલા તેમની સાથે તેમનો સંતાન જે 6 માર્ચનો વિષ્ણુ, જેની 2 દિવસથી 20 તારીખના એ ઘરેથી ફરાર થઈ ગયા હતા તેમને લઈને બાલોદરા બસ સ્ટેશનથી. ત્યારબાદ તેમની ગઈકાલે મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ તેમને પોલીસ સ્ટેશન ખાતે એમના પરિવારજનો સહિત આવ્યા છે. અને જે પ્રેમી જે શંકર છે એના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. અહીં મહિલાએ ખુદ વિરોધ ખાસ કરીને ફરિયાદ નોંધાવી છે, મહિલાને ધમકી પણ આપી છે. આ સમગ્ર બાબતમાં પોલીસ કઈ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે? ચોક્કસપણે વાત કરવામાં આવે છે તો ગુનો જે પોલીસ મથકે જે ગુનો નોંધાયો છે તેના આધારિત મહિલાને જે શંકર નામનો વ્યક્તિ છે એમના પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને આ જે પરિણીતાના 3 વર્ષ અગાઉ અમીરગઢ તાલુકાના કિડોતર ગામે તેમના લગ્ન થયા હતા સમાજની રીતિ રિવાજ પ્રમાણે. ત્યારે એ પોતાના પિયર થી સાસરી જવાનું કહીને નીકળ્યા હતા. તે સમય દરમિયાન બાલોદરા બસ સ્ટેશન નજીક શંકર નામનો યુવક, જે એમનો પ્રેમી છે, એ પોતાના બાઇક પર બેસાડીને લઈને ત્યાંથી નીકળ્યો હતો. ત્યારબાદ એને ગઈકાલે મોડી રાત્રે જેની સાથે જે બાળક હતું, જે વિષ્ણુ છે 6 માસનો મહિલાનો, એ પુત્રની મહિલાની હાજરીમાં જે શંકર તેનું હત્યા કરી અને તેમને જણાવ્યું કે આપણે બંને વચ્ચેનો આ કાંટો સાફ રસ્તો સાફ થઈ ગયો છે તેમ કહેતા મહિલા પણ પોતાની પ્રેમિકા મહિલા ગભરાઈ ગઈ હતી અને તેમને પરિવારજનને જાણ કરી હતી કે મારી સાથે આવી ઘટના ઘટી છે. તેને લઈને પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને આરોપીને અમીરગઢ તાલુકાના આંબાપાણી નજીકથી આરોપી સહિત પ્રેમિકા અને જે પુત્ર હતો તેની જે હત્યા કરાયેલી લાશને ગઈકાલે મોડી રાત્રે અમીરગઢ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પ્રેમી શંકર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહિલાએ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો